આગમન ઋતુના ત્રીજા અઠવાડિયાનો બુધવાર. જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો પણ પ્રભુ પર વિશ્વાસ રાખી તેમના માર્ગે જીવન જીવા માટે કૃપા યાચીએ. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના પહેલા અધ્યાયના વચનો 26-38. છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગાબ્રિયેલને ગાલિલ પ્રાંતના નાસરેથ નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવીદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા. દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે. આ વચન સાંભળીને તેઓ ક્ષોભ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ. ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે. એ મહાન હશે અને એ પરાત પરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજસિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઇસ્રાયેલની પ્રજા ઉપર રાજ્ય કરશે. તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દેવદૂતને કહ્યું, એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. દેવદૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત પરનો પ્રભાવ તને છાઈ દેશે, અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. અને જો તારી સગી એલિઝાબેથને પણ ઘડપણમાં ગર્ભ રહ્યો છે, અને જે વાંઝણી કહેવાતી હતી એને અત્યારે છઠ્ઠો મહિનો ચાલે છે, કારણ ઈશ્વરને કશું અશક્ય નથી. મરિયમે કહ્યું, હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારે વિશે સાચી પડો. પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો. ઈસુના જન્મના સમયમાં આ શુભ સંદેશ સાંભળીએ છીએ એટલે એ સંદેશમાં ઈસુ વિશે ઉચ્ચારેલા સત્યો પર ધ્યાન કેન્દ્રિત કરીએ. ઈસુનું નામ ઈસુ એ મરિયમ અથવા યોસેફની પસંદગી નથી, એ પ્રભુની પોતાની પસંદગી છે. દેવદૂત ગાબ્રિયેલના માધ્યમ દ્વારા પ્રભુ પોતે મરિયમ સાથે સંવાદ કરે છે. ઈસુ મહાન હશે. મહાન એટલે આદરણીય, પૂજનીય. ઈસુ એવું જીવન જીવશે કે ઈસુ પ્રત્યે સૌને માન પેદા થશે. ઈસુ પરાતપરનો પુત્ર કહેવાશે. પરાતપર એટલે દુનિયાથી પર છે, જે માનવો વચ્ચે નથી. દુનિયાથી પર છે ઈશ્વર. ઈસુ ઈશ્વર પુત્ર છે. ઈશ્વરનો પુત્ર ઈશ્વર જ હોય. ઈસુ ઈશ્વર છે. ઈસુના બાળક પિતા યોસેફ દાવીદના વંશના. દાવીદનો વંશ એટલે ઇસરાયેલના 12 વંશોમાંનો એક યહૂદા વંશ. ઇસરાયેલી સમાજમાં જો લગ્ન વંશમાં જ થતા હોય તો મરિયમ પણ યહૂદા વંશના જ હોવા જોઈએ. યહૂદા વંશના દાવીદથી રાજવીઓ પેદા થવા શરૂ થયા. રાજાશાહી વારસાગત છે. હવે યહૂદા વંશ રાજવી વંશ બની ગયો. પ્રભુએ જ દાવીદને રાજા શાઉલની જગ્યાએ રાજા બનાવ્યો હતો. એ જ વંશમાં જન્મ લેનાર ઈસુને પ્રભુ રાજસિંહાસન પર બેસાડશે. હવે ઈસુના રાજા તરીકેના કાળની જાણ કરવામાં આવે છે. ઈસુ યુગોના યુગો સુધી એટલે કે સદા સર્વદા ઇસરાયેલી પ્રજા ઉપર રાજ્ય કરશે. ઈસુનું રાજ્ય અનંત છે. અત્યારે ઈસુનું જ રાજ્ય ચાલી રહ્યું છે. ઈસુના ગર્ભાધાનને સમજાવવામાં આવે છે. પ્રભુએ માનવને પુરુષ અને સ્ત્રી સર્જીને તેમને પતિ પત્નીના રૂપમાં લગ્નના બંધનમાં બાંધ્યા છે. પ્રભુએ જેવો ક્રમ ગોઠવ્યો છે કે પુરુષ અને સ્ત્રીના સહવાસથી જ ગર્ભાધાન થાય અને જન્મ થાય.
જેણે આ ક્રમ ગોઠવ્યો છે તે પ્રભુ આ ક્રમને અનુસરવા બંધાયેલા નથી. પ્રભુ એ ક્રમની બહાર જાય છે. પ્રભુ પવિત્ર આત્મા અને પ્રભુ પિતાના પ્રભાવથી માં મરિયમના ગર્ભમાં ઈસુનો પિંડદાન બંધાયો છે. જે ક્રમ માનવે પાળવો જ પડે એ ક્રમની બહાર રહીને ઈસુનું ગર્ભાધાન થયું હોવાથી ઈસુ ઈશ્વર પુત્ર છે. એ સાથે જ ઈસુ મરિયમ પુત્ર છે. મરિયમ તો માનવ છે, એટલે ઈસુ પૂરેપૂરા પ્રભુ અને પૂરેપૂરા માનવ છે. ઈસુના ગર્ભાધાનના મહાન ચમત્કારને માં મરિયમ સ્વીકારી શકે એટલે એક અન્ય ચમત્કારિક ઘટનાને પ્રભુના પ્રભાવની સાબિતી તરીકે રજૂ કરવામાં આવે છે. એ ચમત્કાર છે એલિસાબેથની સગર્ભાવસ્થા. એલિસાબેથના પતિ ઝખરિયાએ અને એલિસાબેથે કલ્પ્યું પણ નહોતું અને તેઓને આ બાળકની ભેટ ચમત્કાર તરીકે મળે છે. પ્રભુને માટે કશું અશક્ય નથી. ઈસુને પોતાના ગર્ભમાં સ્વીકારવા માટે મરિયમે ઊંડી શ્રદ્ધા મૂકવાની જરૂર છે. મરિયમ માટે જીવનું જોખમ છે, કારણ કુંવારી કન્યા સગર્ભા બને તો તેને વ્યભિચારનું પાપ ગણી પથ્થરે પથ્થરે એ પાપ આચરનારને મોતને ઘાટ ઉતારવામાં આવે. ઈસુની ઓળખ થાય છે કે ઈસુ જે વ્યક્તિના જીવનમાં પ્રવેશે તે વ્યક્તિના જીવનમાં ભારે સંકટો આવે છે. માટે જ ઈસુને હા પાડનારે ઊંડી શ્રદ્ધાના દર્શન કરાવવા પડે છે. ઈસુને કારણે જ મરિયમ શ્રદ્ધા મૂકે છે. મરિયમે શ્રદ્ધા મૂકી તો જગતને ઈસુ આપી શકી. આપણે પણ શ્રદ્ધા મૂકીશું તો જગતને ઈસુ આપી શકીશું.